नमस्कार डियर फ्रेंड्स, टुडेज सब्जेक्ट इज अकाउंट्स, चैप्टर नंबर वन, इंट्रोडक्शन टू पार्टनरशिप। ओके डियर फ्रेंड्स, लास्ट लेक्चर में जे छे ए टोटल आपणे 7 मेथड्स सुधी जे छे कम्प्लीट करेलू, इंटरेस्ट ऑन कैपिटल ત્યાર સુધી જે છે લાસ્ટ ટોપિક આપણો હતો, મેથડ નંબર 7 કમ્પ્લીટ કરી લી, હવે જે છે એ ટાઈપ નંબર 8, ટાઈપ નંબર 8 આજે સ્ટાર્ટ કરીએ છીએ, ટાઈપ નંબર 8, ટાઈપ નંબર 8 જે છે એ તમારો ઇલસ્ટ્રેશન નંબર 2 છે, બટ એના પહેલા જે છે હું તમને લોકોને આપણી મેથડ નું નામ જે છે યાદ રખાવી દઉં, મેથડ જે છે કે હું ક્વેશ્ચન રીડ કરું ને તમને તરત આઈડિયા આવી જશે, પછી જે છે હું નામ તમને લોકોને લખાવું છું। अंसा इक्वेशन विजय इलस्ट्रेशन नंबर 2 पेज नंबर 50, इलस्ट्रेशन नंबर 2 पेज नंबर 50। अंसा इक्वेशन विजय आर पार्टनर ऑफ अ फर्म, देयर कैपिटल प्रोपोर्शन इज 3:2:1, हिटेज इज एंटायर टू रिसीव कमीशन 10% ऑफ नेक्स्ट प्रॉफिट आफ्टर डिडक्शन ऑफ हिज सच शेयर। ओके, કમિશન જે છે આપણા મેથડ ને કહેશું, કમિશન મેથડ જે છે, ઓકે, પાર્ટનર્સ કમિશન, પાર્ટનર ને જે છે જ્યારે કમિશન પ્રોવાઇડ કરવાનું હોય ત્યારે, હવે પછી નેક્સ્ટ ત્રણ મેથડ, ટાઈપ નંબર 8, ટાઈપ નંબર 9 અને ટાઈપ નંબર 10, ત્રણેય મેથડ જે છે કમિશન બેઝ છે, ત્રણેય માં જે છે શું ડિફરન્સ છે તમને લોકોનો ક્વેશ્ચન માં કે નહીં કે જે છે એ સમજાવીશ, કે ભાઈ ત્રણેય મેથડ જે છે આ પર્ટીક્યુલર લીધે છે ડિફરન્સ અલગ અલગ જે છે પડે છે। ओके, फरीवार जैसे क्वेश्चन रीड करो जो हंसा हितेश एंड विजय आर अ पार्टनर ऑफ अ फर्म, देयर कैपिटल प्रोपोर्शन इज 3:2:1। हंसा हितेश विजय कैपिटल प्रोपोर्शन 3:2:1, सर क्या प्रोपोर्शन छे कैपिटल, मैं तुमने लोगों ने आने पहले ना मेथड ना अंदर दियो कैपिटल प्रोपोर्शन आप लायबिलिटी है, कैपिटल प्रोपोर्शन आप लेता નથી, બીકોઝ ઓફ એમાં જે છે પ્રોફિટ એન્ડ લોસ રેશિયો ડિસ્ટ્રીબ્યુટ ના થાય, એની પાછળનો તમને લોકોને લોજિક જે છે ફરી એકવાર એક્સપ્લેન કરું, કે ભાઈ પી એન એલ પ્રપોર્શન, પ્રોફિટ એન્ડ લોસ પ્રપોર્શન એન્ડ કેપિટલ પ્રપોર્શન। ઓકે, પી એન એલ પ્રપોર્શન એટલે આ પ્રપોર્શનમાં જે છે પાર્ટનર્સ નું પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટ થાય, પાર્ટનર નું પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટ થાય, અને કેપિટલ પ્રપોર્શન એટલે ફોર એક્ઝામ્પલ પાર્ટનર્સ જે છે એ હંસા હિતેશ એન્ડ વિજય, ઓકે, પાર્ટનર્સ અંશા જે છે 1 લાખ રૂપિયા જે છે કેપિટલ લાવી, પાર્ટનર હિતેશ જે છે 2 લાખ અને પાર્ટનર વિજય જે છે 3 લાખ, તો આ લોકોનું પ્રપોર્શન જે છે એ 1:2:3, કે ભાઈ અંશા નો શેર 1 છે, હિતેશ નો શેર 2 છે અને વિજય નો શેર 3 છે, કેપિટલ ના પ્રપોર્શન ની તમને લોકોને પર્ટીક્યુલરલી વાત કરું છું કે કેપિટલ માં આ લોકોનો જે છે આટલો આટલો શેર છે। ઓકે, તો તમે કેપિટલ બેઝ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો છે ડિસ્ટ્રીબ્યુટ નથી કરતા, બીકોઝ ઓફ એન પાછળનો મારો તમને લોજિક કહો, કે ભાઈ ફોર એક્ઝામ્પલ માનો કે અહીંયા જે છે એ હંસા હિતેશ એન્ડ વિજય, ઓકે, હંસા નું જે છે 1 લાખ જે છે કોન્ટ્રીબ્યુશન છે, હિતેશ નું 2 લાખ કોન્ટ્રીબ્યુશન છે અને વિજય નું 3 લાખ કોન્ટ્રીબ્યુશન, એટલે સમજજો રેશિયો જે છે 1:1:1, રેશિયો 1:1:1, પ્રોફિટ એન્ડ લોસ, ફોર એક્ઝામ્પલ માનો કે 90,000 પ્રોફિટ થાય તો ત્રણે જે છે એ 30,000 એઝ પર પી એન એલ રેશિયો। ઓકે, બટ એઝ પર કેપિટલ રેશિયો પી લોકોને 1:2:3 માં ડિવાઈડ થવું જોઈએ, પી એન એલ રેશિયો ને કેપિટલ રેશિયો એટલા માટે ડિફરન્સ છે કે ભાઈ ફોર એક્ઝામ્પલ માનો કે કોઈ પાર્ટનર છે વિધાઉટ કેપિટલ બી જે છે પાર્ટનરશિપ માં ઇન્ટ્રોડ્યુસ થયો હોય, બીકોઝ ઓફ એના પાસે કોઈ સ્પેશિયલ સ્કિલ્સ હોય, સ્પેશિયલ નોલેજ હોય, એ કોઈ સ્પેશિયલ જે છે એ ટાસ્ક પાર્ટનરશિપ માં પરફોર્મ કરતો હોય ને પાર્ટનરશિપ ને એ પાર્ટનર ની જે છે કે એની કે નીડ હોય, એટલે જે છે એ તમારે જે છે પીએનએલ રેશિયો। ઓકે, તમને એમ કહે કે ભાઈ ટોટલ કેપિટલ ઓફ ફર્મ ઇઝ 9 લાખ, ટોટલ કેપિટલ ઓફ ફર્મ ઇઝ 9 લાખ, ઓકે, અને કેપિટલ પ્રોપોર્શન ઓફ હંસા હિતેશ એન્ડ વિજય ઇઝ 1:1:1, ઓકે, તો ઈચ પાર્ટનર કેપિટલ એટલે 9 લાખ ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 3 બાય 3 બીકોઝ ઓફ 1+1+1, 9 લાખ ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 3 એટલે કે 3 લાખ। ઓકે, તો અંશા કેપિટલ ઇઝ 3 લાખ, ઓકે, હિતેશ કેપિટલ સિમ્પલ 9 લાખ, હિતેશ શેર કેપિટલ, હા, અહીંયા જે છે તમારે કેપિટલ જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય ત્યારે પીએનએલ પ્રપોર્શન નથી લેવાનું, યાદ રાખજો તમારે, કે
કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું એક લાસ્ટ મેથડ માં આવશે. કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય ત્યારે તમારે પીએનએલ રેશિયો નથી લેવાનો, અને પ્રોફિટ એન્ડ લોસ ડિસ્ટ્રીબ્યુટ કરવાનું હોય ત્યારે તમારે કેપિટલ રેશિયો નથી લેવાનો. ઇટ મીન્સ પીએનએલ માં સી અલાઉડ નથી અને કેપિટલ એટલે કે સી માં પીએનએલ અલાઉડ નથી. ઓકે, તમે પ્રોફિટ ડિસ્ટ્રીબ્યુટ કરતા હોય એટલે તમારે પીએનએલ રેશિયો જ કમ્પલસરી જે છે લેવાનો છે, અને તમે જે છે કેપિટલ ડિસ્ટ્રીબ્યુટ કરતા હો ત્યારે તમારે કમ્પલસરી કેપિટલ રેશિયો લેવાનો છે. લાસ્ટ એક્ઝામ્પલ માં, લાસ્ટ ઇલસ્ટ્રેશન માં, લાસ્ટ મેથડ માં જે છે આપણે કેપિટલ રેશિયો નું જે છે કેલ્ક્યુલેશન આવશે, બાકી એક કોઈ મેથડ માં કેપિટલ રેશિયો યુઝ નથી થતો. એટલે ખાસ ટોપર સ્ટુડન્ટ જે છે એ ધ્યાન આપે કે તમે જે છે મિસ્ટેક ના કરતા, અને 33 વાળા બી ધ્યાન આપે, બાકી વચ્ચે વાળા તો જઈ ગયા, ચાલ્યા કરે, કોઈ ચિંતા નહીં કરવાની, બરોબર છે. ઓકે, બટ એકદમ ઇઝી ટોપિક છે, સારી રીતે શીખશો એટલે તરત તમને લોકોને આવડી જશે. પીએનએલ એન્ડ કેપિટલ, પ્રોફિટ એન્ડ લોસ પ્રપોર્શન એન્ડ કેપિટલ પ્રપોર્શન, મોસ્ટ પ્રોબેબલ તમારા 12th સ્ટાન્ડર્ડ માં પીએનએલ પ્રપોર્શન આવશે. એટલે એવી એટલે કે ગલતી સે ભી મિસ્ટેક મત કરના કે આ કેપિટલ પ્રપોર્શન લે લો. ઓકે, આપણે જે છે બધાએ કયો પ્રપોર્શન લેવાનો છે, પીએ ને, તમને ક્લિયર કટ કે કેપિટલ પ્રપોર્શન યુઝ કરવાનો છે તો જ તમારે કેપિટલ પ્રપોર્શન યુઝ કરવાનો. વનના જે છે કેપિટલ પ્રપોર્શન માં તમારે શું કરવાનું છે, રફ કરી એના જે પીએનએલ પ્રપોર્શન જે છે એ લખવાનો છે. ઓકે, ફરી એક વાર જે છે આપણે પાડો લીધીએ, કન્સાઇડેશન રીજર પાર્ટનર ઓફ અ પાર્ટનરશિપ ઓફ ધ કેપિટલ પ્રપોર્શન ઇઝ 3:2:1. અહીંયા જે છે ત્રણ પાર્ટનર છે, કયા કયા, હંસાઇટેશન એ વિજય, એનું કેપિટલ પ્રપોર્શન 3:2:1. પણ મેં તમને અત્યાર સુધી જે ડિટેલ સમજાવી, તમારે જે છે કેપિટલ પ્રપોર્શન એટલે વાઇબ્રેટ ઇન્ડિયા, કેપિટલ પ્રપોર્શન લેવાનું ને સુલ્યા નહીં લેવાનું, બીકોઝ ઓફ તમને જે છે પ્રોફિટ એન્ડ લોસ માં ડિસ્ટ્રીબ્યુટ કરવાનું છે એટલે કેપિટલ પ્રપોર્શન આપણે લેતા નથી. હંસાઇટેશન વિજય, હંસાઇટેશન વિજય, ટોટલ જે છે આપણા પાસે કેટલા પાર્ટનર છે, હંસાઇટેશન વિજય, ત્રણ પાર્ટનર આપણા પાસે છે. ધ કેપિટલ પ્રપોર્શન ઇઝ 3:2:1, 3:2:1. કયો પ્રપોર્શન છે, કેપિટલ, જે આપણે લેતા નથી, રફ કરીએ છીએ એના તરીકે પીએનએલ પ્રપોર્શન કયો લઈએ છીએ, 1:1:2. અને સર અમને કેમ ખબર પડે, ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932 ના અંદર જે છે એક એવું સર્ક્યુલર છે કે તમને લોકોને કેપિટલ પ્રપોર્શન આપેલો હોય ને પીએનએલ પ્રપોર્શન ના આપેલો હોય તો તમે પીએનએલ પ્રપોર્શન જે છે ઈચ પાર્ટનર ઇક્વલ લઈ શકો છો. એટલે હંસામાં 1, હિતેશનો 1 એન્ડ વિજયનો 1. યોર ટોટલ કેપિટલ પ્રપોર્શન ઇઝ, સોરી, પીએનએલ પ્રપોર્શન ઇઝ 3. ઓકે, નાઉ હિતેશ ઇઝ એન્ટાઇટલ ટુ રિસીવ કમિશન એટ 10% ઓફ નેટ પ્રોફિટ આફ્ટર ડિડક્શન ઓફ હિઝ સચ શેર. ઓકે, અહીંયા હિતેશભાઈ જે છે, હિતેશભાઈ જે છે એમને 10% એક્સ્ટ્રા કમિશન મળે છે. શું મળે છે, એક્સ્ટ્રા કમિશન. ઇટ મીન્સ આ ભાઈને બે લાડવા છે, એક તો જે છે એનો પ્રોફિટ શેર તો મળશે જ તે, પ્લસ એનું જે છે એ કમિશન બી મળે છે. એટલે આપણે જે છે શું ફાઇન્ડ કરવાનું બી ચેક કરીએ, વોટ અમાઉન્ટ વિલ બી રિસીવ બાય હિતેશ, હિતેશને ટોટલ કેટલી અમાઉન્ટ મળવાની છે. ઓકે, તો આપણો ટાર્ગેટ જે છે અત્યારે હિતેશ છે. ઓકે, તો હિતેશને ટોટલ કેટલી અમાઉન્ટ મળવાની છે, તો હિતેશને ભાઈ જે છે એ ટોટલ અમાઉન્ટ રિસીવડ બાય હિતેશ, ઇટ મીન્સ ટોટલ અમાઉન્ટ રિસીવડ બાય હિતેશ, ટોટલ અમાઉન્ટ રિસીવડ બાય હિતેશભાઈને કેટલું મળશે, કે હિતેશભાઈને પ્રોફિટ તો મળશે જ તે. હિતેશભાઈ કહેશે મને મારો પ્રોફિટ આલો પ્લસ મારું કમિશન બી આલો, પ્રોફિટ આલો પ્લસ કમિશન આલો. એટલે હિતેશભાઈને જે છે પ્રોફિટ પ્લસ કમિશન જે છે અહીંયા મળશે. ઓકે, ઇટ મીન્સ હિતેશને જે છે બે વસ્તુ મળવાની છે, કઈ કઈ બે વસ્તુ મળવાની છે, પ્રોફિટ પ્લસ કમિશન, બીકોઝ ઓફ એ પાર્ટનર છે. પાર્ટનર છે તે પ્રોફિટ તો લેશે જ તે, પ્લસ એને કીધું છે 10% કમિશન. અને જ્યારે મેં તમને લોકોને પાર્ટનરશિપ ડીડ કરાવતો હતો ત્યારે લોકોને મેં તમને લોકોને આઈડિયા આપ્યો કે તમને લોકોને જે છે ક્લિયર કટ કે આ પાર્ટનર્સ ને આટલું કમિશન આલવાનું એટલે આલવાનું, એના અંદર પછી કોઈ જે છે એક બે નહીં કરવાનું, આપી જ દેવાનું આંખ બંધ કરીને, કોઈ ટેન્શન લેવાનું નથી. બટ એક મજાની વસ્તુ એ છે, વેન અ પ્રોફિટ ઓફ ધ ફર્મ ઇઝ 165,000 એટ ધ એન્ડ ઓફ ધ યર. ઓકે, ફર્મ નો પ્રોફિટ જે છે કેટલો છે, 165,000. ટોટલ પ્રોફિટ ઓફ ફર્મ ઇઝ ઇક્વલ ટુ 165,000. ટોટલ પ્રોફિટ ઓફ ફર્મ ઇઝ ઇક્વલ ટુ 165,000. ઓકે, ટોટલ
प्रॉफिट इज इक्वल टू 1,65,000. ओके चलो हर काम ने क्यों हितेश भाई जैसे ये पहला सही डिमांड करे ये हम कैसे प्रॉफिट तो जो अतराने पार्टनर ने इक्वल चे प्रॉफिट तो मन मर से मन पहले तो हमारा उसमें आप दियो कमीशन ला आपने जैसे फर्स्ट प्रॉफिट में थी हितेश ने स्वाप फोन जो कमीशन पर एक नानी को स्ट्रेंज सीख पड़ो चुत में लोगों ने जर पार्टनर बे लड़वा खाते हुए इट मींस एने बे गेन थता हुए बे પોઈન્ટ ઓફ વ્યુથી જે છે ને પ્રોફિટ થતો હોય એક જે છે એ કમિશનના જે છે ફોર્મમાં છે ને એક પ્રોફિટના ફોર્મમાં છે બે પોઈન્ટ ઓફ વ્યુથી એને જે છે એ ગેઇન થતો હોય ત્યારે તમારે તમારે કમિશનમાં ડિવાઇડેડ બાય 100 પ્લસ પર્સન્ટેજ કરવાના ફરીવાર એક્સપ્લેન કરું છું 100 પ્લસ પર્સન્ટેજ ડિવાઇડેડ બાય 100 પ્લસ પર્સન્ટેજ બીકોઝ ઓફ એને આ જે છે એ પ્રોફિટમાંથી કમિશન મળે છે એટલે 100 પ્લસ પર્સન્ટેજ તમારે લોકોને કરવાના છે ઓકે 100 પ્લસ પર્સન્ટેજ ફોર એક્ઝામ્પલ હિતેશ ને 10% કમિશન મળે છે તો 100 પ્લસ 10 એટલે 110 ઓકે 100 પ્લસ 5 100 પ્લસ 20% એટલે 100 પ્લસ 20 તો 120 તમારે યાદ રાખવાનું છે આ મેથડના અંદર જે છે લોજિક જે છે ભૂલ ના પડે જ્યારે પાર્ટનરને પ્રોફિટ પ્લસ કમિશન એટલે કે બે વ્યૂ પોઈન્ટ ઓફ થી બે પોઈન્ટ ઓફ વ્યૂથી એને જે છે બેનિફિટ થતો હોય ત્યારે તમારે જે છે એ પ્રોફિટ પ્લસ કમિશન એટલે તમારી પાસે જે પ્રોફિટ છે ને એ એ કમિશન જે છે એ ફાઇન્ડ કર્યા પહેલાનો પ્રોફિટ છે ઓકે આમાંથી તમારે કમિશન જે છે પ્રોફિટમાંથી ફાઇન્ડ કરવું છે તમારે 110 જે છે એ કરવું પડશે 110 નથી કહેતો બટ જે પર્સન્ટેજ હોય ફોર એક્ઝામ્પલ મારો 5% છે 100 પ્લસ 5 તો 105 ફોર એક્ઝામ્પલ મારો 10% છે તો 100 પ્લસ 10 શન ઓકે હું લખતો નથી તમને જસ્ટ ખાલી યાદ રાખવું છું કમિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઇનટુ પર્સન્ટેજ ઓફ કમિશન અપોન 100 પ્લસ પર્સન્ટેજ ઓફ કમિશન ઓકે એટલે જેસ આપણે કમિશન ફાઇન્ડ કરીએ કમિશન ઇઝ ઇક્વલ ટુ હિતેશ કમિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઇનટુ પર્સન્ટેજ ઓફ કમિશન અપોન 100 પ્લસ પર્સન્ટેજ ઓફ कमीशन ओके प्रॉफिट इज 1,65,000 इनटू 10 अपॉन 100 प्लस 10 इट मींस 1,65,000 इनटू 10 अपॉन 110 ओके 1,65,000 इनटू 10 अपॉन 110 यानी कि 15,000 15,000 रुपीस आ गए ओके इतने तो आज इंटरेस्ट दे दिया क्या चलो भाई आपको कमीशन 15,000 में मिला थी जो ઓકે હવે ઇતેશ રોવા બેઠા કેમ મને પ્રોફિટ આપો ચલો ભાઈ તને જે છે પ્રોફિટ આપવાનો છે ચિંતા ના કર ભાઈ બરોબર છે પ્રોફિટ જે છે તને આપી દેશું કમિશન જે છે આપી દીધું છે ઓકે હવે તમે લોકો વિચારો કે ટોટલ આપણા પાસે ફોર્મનો પ્રોફિટ કેટલો છે ટોટલ પ્રોફિટ ઇઝ 165,000 ટોટલ પ્રોફિટ ઇઝ 165,000 માઇનસ કમિશન 15,000 ઓકે આફ્ટર ડિસ્ટ્રિબ્યુશન ઓફ પ્રોફિટ સોરી પ્રોફિટ આફ્ટર કમિશન જે છે જેને ડિવિઝિબલ પ્રોફિટ કહેવાય છે પ્રોફિટ આફ્ટર કમિશન જો અહીંયા प्रॉफिट आफ्टर कमीशन તમે વિચારો પ્રોફિટ આફ્ટર કમિશન કેવો છે ડિવિઝિબલ પ્રોફિટ બી આપણે જે આપણે લોકો જે કહી શકીએ છીએ કે ટોટલ પ્રોફિટ ઇઝ 165,000 માઇનસ કમિશન 15,000 એટલે ઇન્ટરેસ્ટ લઈ લો પાર્ટનર વચ્ચે કેટલા ડિસ્ટ્રીબ્યુટ થશે કે ભાઈ 150,000 પાર્ટનર વચ્ચે કેટલા ડિસ્ટ્રીબ્યુટ થશે 150,000 એટલે હિતેશ તરત કીધું હિતેશ પ્રોફિટ is equal to profit after distribution of commission yani ki 150,000 into 1 divided by 3 ghana bada students ahiya bhul kare chhe ane capital proportion lei le chhe yani ki 2 divided by 6 mitro friends bhagwan apde je chhe ahiya capital levanu nathi ahiya je chhe apde capital lesu
नहीं आपने पीएनएल प्रोपोर्शन જ જે છે અહીંયા કન્સિડર કરવાનું છે વી આર નોટ કન્સિડર કેપિટલ પ્રોપોર્શન વી કન્સિડર ઓન્લી પીએનએલ પ્રોપોર્શન 150 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 3 50000 ને ટોટલ અમાઉન્ટ કેટલી મળી ટોટલ અમાઉન્ટ રિસીવ્ડ બાય હિતેશ 50000 + 15000 65000 રૂપિયા ઓન્લી હિતેશ ને જે છે એ ટોટલ 65000 રૂપિયા જે છે એની કે અમાઉન્ટ મળે છે ઓકે અ ઈઝી સમજે સમમાં કોઈ કોન્ટ્રોવર્સી નથી ખોટી ક્રિએટ કરવી બી નહીં બે વાર જો ત્રણ વાર કેલ્ક્યુલેટ કરો સમ ઈઝીલી કેલ્ક્યુલેટ થઈ જશે અને હું જે છે વારેવાર તમને લોકોને કહેતો આવ્યો છું અને હજી બી જે છે કે એની કે વારેવાર કહું છું કે પ્લીઝ પ્લીઝ તમે લોકો જે છે એ ક્યાંયની ક્યાંય અકાઉન્ટ કેલ્ક્યુલેટ કરવા બેસો યા કોઈ બી કેલ્ક્યુલેટિવ સબ્જેક્ટ કેલ્ક્યુલેટ કરવા બેસો ત્યારે તમારે લોકોને તમારા પાસે ટેક્સ્ટ બુક ફેર બુક પેન અને કેલ્ક્યુલેટર આટલી વસ્તુ હોય તો તમે સારી રીતે જે છે કેલ્ક્યુલેટ કરી શકો છો એ તમારા માઇન્ડની અંદર સેટ રાખજો ઓકે पेज नंबर 30 एक्सरसाइज क्वेश्चन नंबर 3 सब क्वेश्चन नंबर 2 एक्सरसाइज एक्सरसाइज नो क्वेश्चन नंबर 3 सम नंबर 2 सब क्वेश्चन नंबर 2 ओके जैसे हम बोर्ड पर नहीं करते पर तुमने लोगों ने हिंट्स आपको जो कई रीते ऐसा हम तुम्हारे लोगों ने कैलकुलेट करवाना छे एकदम इजी समझे सेम मेथड से અમૃતા એન્ડ દિવ્યા પાર્ટનર ઓફ પાર્ટનરશિપ ઓકે એ ત્રણ પાર્ટનર હતા અંશા હિતેશ અને વિજય એટલે બે પાર્ટનર છે અમૃતા એન્ડ દિવ્યા અમૃતા એન્ડ દિવ્યા રફ કેલ્ક્યુલેશન જે છે તમને લોકોને કહી નહીં કહી દેશે ખરું અમૃતા એન્ડ દિવ્યા રાઈટ પેન થી કરાવો છો કન્ફ્યુઝન ના થાય અમૃતા એન્ડ દિવ્યા બે પાર્ટનર છે ઓકે ધેન ધેર કેપિટલ રેશિયો ઇઝ 3:2 મેં તમને પહેલા કીધું કેપિટલ રેશિયો એટલે આપણી દુનિયાની વસ્તુ નથી વાઇબ્રેટ ઇન્ડિયા આ સ્વદેશી અપનાવો વિદેશીઓ કો ભગાવો કેપિટલ પ્રપોર્શન લેવાનું નથી વાઇબ્રેટ ઇન્ડિયા શું લઈ લેવાનું 1:1 પીએનએલ પ્રપોર્શન પીએનએલ પ્રપોર્શન ઓકે ફરી વાર તમને લોકોને અહીંયા જે છે કરાવું છું અમૃતા એન્ડ દિવ્યા પાર્ટનર્સ એર કેપિટલ પ્રપોર્શન ઇઝ 1:1 સોરી કેપિટલ પ્રપોર્શન ઇઝ 3:2 ઓકે કેપિટલ પ્રપોર્શન લેસો ના એટલે એનો જે છે એ કયો પ્રપોર્શન પીએનએલ પ્રપોર્શન ઇઝ ઇક્વલ ટુ 1:1 અમૃતા ઇઝ ટુ બી પેડ 1% કમિશન ઓન નેટ પ્રોફિટ આફ્ટર ડિડક્શન ઓફ સચ કમિશન ઓકે અહીંયા જે છે એ તમારે લોકોને કોણ 8% આપવાના છે અમૃતાને કેટલા પર્સન્ટ આપવાના છે વોટ એવર જે બી અમાઉન્ટ હોય ઇનટુ 8 અપોન 108 5108 સર એ કીધું હતું યાદ છે તમને લોકોને 100 પ્લસ પર્સન્ટેજ ઓફ કમિશન 5 હોય તો 105 10 હોય તો 110 20 હોય તો 120 અને 8 હોય તો 108 માઇન્ડ અંદર સેટ રાખજો નેક્સ્ટ After deduction of such commission, what amount will be received by Amruta is profit of the year is 96,876. तो तुम्हारे पहला शुरू करवाना जो पहला जैसे है 96,786 ने जैसे है divide distribute करो तो हम commission मिल जैसे और पची जो है total profit जा अच्छे है पर total profit हमारी commission less करो तो तुमने जो amount received थी है divisible profit क्यों divisible profit जैसे है बे partner Amruta है દિવ્યા ઘણા બધા સ્ટુડન્ટ્સ છે ને ઉતારવામાં કેવું કરે છે ખબર છે જે પ્રોફિટ આવ્યો ઇનટુ 1 1 તો એક્ઝેક્ટ છે પણ ડિવાઇડેડ બાય 3 કરી આવશે અહીંયા ડિવાઇડેડ બાય 3 તમારે આ સમમાં નથી કરવાનું એક્સરસાઇઝના સમમાં બીકોઝ ઓફ એમાં કેટલા પાર્ટનર આપેલા છે 2 પાર્ટનર જ્યારે 3 પાર્ટનર લેવા તો ત્યારે ડિવાઇડેડ બાય 3 કરવાનું 4 પાર્ટનર હોય ત્યારે ડિવાઇડેડ બાય 4 ઇટ મીન્સ તમે લોકોને કોઈ મગજ કરતા નથી શીખવાડતો પણ જે છે જે રેશિયો હોય એનો ટોટલ ડિવાઇડમાં લેવાનો છે ડિવિઝનમાં એનો ટોટલ લેવાનો છે કોઈ બી વસ્તુ જે છે તમે આમનો ના લો યાદ રાખીને ના લો વિથ લોજિક લો તમને લોકોને એકદમ ઇઝીલી કન્ટેન્ટ જે છે ક્લિયર થઈ જશે ઓકે સમ કેલ્ક્યુલેટ કરજો કરે ના આવડે ના ફાવે તો ફોન કરીને કહેજો તો નેક્સ્ટ લેક્ચર ના અંદર બોર્ડ ઉપર બી હું લઈ લઈશ ઓકે અને કે ની કે જે છે એ આ ચેપ્ટર નો આની પછીનો એક લાસ્ટ સેશન છે પછી જે છે તમારે ન્યુ ચેપ્ટર સ્ટાર્ટ થશે અને ન્યુ ચેપ્ટર ના અંદર જે છે ફાઇનલ અકાઉન્ટ સ્ટાર્ટ કરી એટલે એક્ઝેક્ટ જે છે એ બધા લેક્ચર સારી રીતે અટેન્ડ કરશો તો તમને લોકોને ક્લિયર થઈ જશે ઓકે ઇલસ્ટ્રેશન નંબર 3 યાની કે ટાઇપ નંબર 9 નેમ સેમ છે ટાઇપ નંબર 9 કમિશન બરોબર આ પાર્ટનર્સ કમિશન હતું પહેલામાં મેનેજર્સ કમિશન છે ટાઇપ નંબર 9 બરોબર કમિશન જ નામ રહેવા દે છે એટલે કમિશન નામ એટલે કે એના અંદર અંડર માં 3 મેથડ્સ આવે એટલે તમે જે છે પ્રેક્ટિસ કરો તો તમને કેની કી કન્ફ્યુઝન ના થાય પ્રેક્ટિસ કરો એટલે કન્ફ્યુઝન ના થાય ઓકે એકદમ ઈઝી છે
કોઈ ભી કોન્ટ્રોવર્સી જે છે ક્રિએટ નહીં કરશો અને એકદમ જે છે સારી રીતે સમ કેલ્ક્યુલેટ કરો એટલે કાઈ પ્રોબ્લેમ ના થાય. ઓકે ઇલસ્ટ્રેશન નંબર 3 ઉપર જે છે આપણે લોકો જઈએ છે. ઇલસ્ટ્રેશન નંબર 3 ओके डियर फ्रेंड्स, द प्रॉफिट एंड लॉस शेयरिंग रेशियो ऑफ जयेश सुरेश एंड पंकज इज 6:2:3. प्रॉफिट एंड लॉस अच कितो छे, पीएनएल प्रोपोर्शन अच कितो छे, 6:3:2. जयेश सुरेश एंड पंकज ત્રણ પાર્ટનર છે, જયેશ સુરેશ એન્ડ પંકજ. ટાઈપ નંબર 9 કમિશન જ છે, કોઈ કોન્ટ્રોવર્સી ક્રિએટ નથી કરવાની. પીએનએલ પ્રોપોર્શન આપેલો છે 6:3:2. ઘણા બધા જે છે એ કે એની કાજન કેવું કરે કેપિટલ પ્રોપોર્શન 1:1. ભાઈ જો તો સહી પીએનએલ 6:3:2 એક્ઝેક્ટ જે છે તમારા લોકોને જેને આપણે શીખવાનું છે. અ મેનેજર હેઝ રિસીવ્ડ હિસ કમિશન ઓફ રૂપીઝ 6600. મોટા ભાઈને એટલે કે મેનેજરને 6600 રૂપીઝ જે છે એઝ અ કમિશન આપેલ છે. 6600 મેનેજર ને ઓલરેડી કમિશન પે કરી દીધું છે 6600 એટ 10% આફ્ટર ડિડક્શન ઓફ સચ કમિશન એટ 10% ઓકે. તો પહેલા જે છે ને તમે લોકોને ટોટલ પ્રોફિટ જે છે ફાઇન કરતા શીખવાડું, ટોટલ ફોર્મ નો પ્રોફિટ ફાઇન કરતા શીખવાડું. જો એકદમ ઈઝી છે, ટોટલ પ્રોફિટ ઓફ અ ફર્મ, ટોટલ પ્રોફિટ ઓફ ફર્મ ઇઝ ઇક્વલ ટુ મેનેજર ને કેટલા આપ્યા 6600 કેટલા પરસેન્ટ છે 10. ઓકે તમે લોકો એક વસ્તુ વિચારો કે ભાઈ જો 6600 10% મળતો હોય તો ફર્મ નો પ્રોફિટ 100% છે. 100% એક્યુ થાય કેટલા ફરી વાર જશે તમે લોકોને પૂછું, ક્રોસ મલ્ટીપ્લાય આવશે ટોટલ પ્રોફિટ ઓફ અ ફર્મ. બીકોઝ ઓફ આપણે અહીંયા ફર્મ નો ટોટલ પ્રોફિટ તો પેલા ફાઇન કોઈ ની કોઈ કન્ડિશન ના અંદર કરવો જ પડશે. ઓકે ક્વેશ્ચન રીડ કરી સમજો કે તમને વધારે આઈડિયા આવે. ડિસ્ટ્રિબ્યુશન ઓફ પ્રોફિટ અમોંગ ધ પાર્ટનર, તો તમારે આ સિમ્પલ છે, પાર્ટનરનો પ્રોફિટ ડિસ્ટ્રિબ્યુટ કરવાનો છે. બધા પાર્ટનરને કેટલો કેટલો પ્રોફિટ મળે છે તેના માટે તમારા પાસે ફોર્મનો પ્રોફિટ તો પેલા અવેલેબલ હોવો જોઈએ. જો ફોર્મનો પ્રોફિટ તમારા પાસે અવેલેબલ હોય તો જે છે એ તમે જે છે એની કે પાર્ટનર્સ વચ્ચે પ્રોફિટ ડિસ્ટ્રિબ્યુટ કરી શકો. ઓકે તો મેનેજરને કેટલા મળે છે 6600 10% ના. ઓકે તો 10% ને 6600 મળતા હોય તો 100% આપણો પ્રોફિટ કેટલો હોય? તો સિમ્પલ 6600 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 10. 0 0 કટ, 6600 ઇન્ટુ 10 66000. ટોટલ પ્રોફિટ ઓફ અ ફર્મ ઇઝ 66000. ઇટ મીન્સ ડિવિઝિબલ પ્રોફિટ ઓફ ફર્મ ઇઝ 66000 બીકોઝ ઓફ મેનેજર ને 6600 આપી દીધા છે એના ઉપરથી જ આપણે ફાઇન્ડ કર્યું છે. આપણે હવે જે છે મેનેજર નો પ્રોફિટ આમાં મેનેજર નું કમિશન પાછું લેસ કરવાનું નથી. ઈ ભૂલ ના કરતા જો તમે લોકોને કેલ્ક્યુલેટ કરીને કીધું કે ભાઈ ટોટલ પ્રોફિટ જે છે આજે ફાઇન્ડ કર્યું ઈ ડિવિઝિબલ પ્રોફિટ છે. એટલે જો ડિવિઝિબલ પ્રોફિટ છે ટોટલ પ્રોફિટ ઓફ અ ફર્મ જે છે એ 66000 જે એક્ચ્યુઅલ પ્રોફિટ છે પ્લસ 6600 મેનેજર ના છે બીકોઝ ઓફ મેનેજર તો પહેલા લઈ લીધા હતા ને એટલે જે રિમેનિંગ અમાઉન્ટ છે પાર્ટનર વચ્ચે ડિસ્ટ્રીબ્યુટ થઈ છે. તો આનું જે ટોટલ કરો એ જે છે ટોટલ પ્રોફિટ છે પણ આપણે આમાં જે છે જવાનું નથી. સિમ્પલી તમે લોકોને ક્લિયર કરી દો ડિવિઝિબલ પ્રોફિટ ઓફ ફર્મ ઇઝ ઇક્વલ ટુ 6600 કેટલા પરસેન્ટેજ 10% તો 100% કેટલો પ્રોફિટ છે તો 66000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 10 0 0 પર 6600 ઇન્ટુ 10 એટલે કે 66000. ઓકે તો આપણા પાસે જે છે ડિવિઝિબલ પ્રોફિટ આવી ગયો છે તો આપણે જે છે શું કરશું કે ડિસ્ટ્રિબ્યુશન ઓફ પ્રોફિટ વિલ બી એઝ ફોર. કઈ રીતે ડિસ્ટ્રિબ્યુશન ઓફ પ્રોફિટ વિલ બી ફોર. ઓકે ફર્સ્ટ છે એક મારો પાર્ટનર છે કે ભાઈ જયેશ, તો જયેશ પ્રોફિટ. ઓકે ધેન સુરેશ પ્રોફિટ. ઓકે ગુડ, ઓલસો ઇસ પ્રોફિટ. ઓકે પ્રોફિટ જે છે એ ડિસ્ટ્રિબ્યુશન કે નીચે અહીંયા લો એટલે તમને લોકોને બી જે છે વધારે ઈઝી રહે. ઓકે સિમ્પલ અહીંયા જે છે એટલે લોકો ચેક કરી શકો કે ભાઈ જો અહીંયા કરું છું જયેશ પ્રોફિટ 66000 ઇન્ટુ 6 ડિવાઇડેડ બાય 6 + 3 9 9 + 2 11. ઓકે તો જે છે 66000 ઇન્ટુ 6 ડિવાઇડેડ બાય
11 यानी कि 6 11 66 यानी कि 6 6 36 यानी कि 36 था सॉरी अजय प्रॉफिट थी गयो ओके पछी सूरज प्रॉफिट 66000 इनटू 3 डिवाइडेड बाय 11 इट मींस 11 6 ओके 6000 इनटू 3 यानी कि 18000 गुड एंड पंकज प्रॉफिट इज इक्वल टू 66000 इनटू 2 डिवाइडेड बाय 11 इट मींस 6 इनटू 2 यानी कि 12000 ओके तो जयेश ने 36000 सुरेश ने 18000 एंड पी ने यानी कि पंकज ने 12000 दे छे મારે જે છે રેશિયો લખવામાં કેની કે મિસ્ટેક થઈ છે આ જે છે રેશિયો સુરેશનો 2 છે એન્ડ પંકજનો જે છે રેશિયો 3 છે આવું એક્ઝામમાં ના થાય અહીંયા મારી મિસ્ટેક છે અહીંયા જે છે કરેક્ટ થઈ શકશે એક્ઝામમાં આવું થશે તો આ માર્ક્સ છે તમને લોકોને કેની કે નથી મળતા એટલે મેન સેટ કરજો ઓકે જયેશ બરોબર છે અહીંયા જે છે એ 2 આવશે એટલે 12000 આવશે અને અહીંયા જે છે રેશિયો 3 છે તો રેશિયો લખવામાં એક નાની મિસ્ટેક થાય તો ભી તમારા ફૂલ માર્ક્સ કટ થાય છે અહીંયા સુધી તમને 1 માર્ક્સ છે એ મળશે એની પછીના જે સ્ટેપના માર્ક્સ છે તમને લખવાને કઈ ને કઈ નહીં મળે એટલે ખાસ તો ક્વેશ્ચન ની રીડ જે છે એકદમ સારી રીતે કરવો ઓકે એવું કહેવાય છે કે અકાઉન્ટ અંદર બે વાર ક્વેશ્ચન રીડ કરવો એટલે તમને ક્વેશ્ચન ખબર પડે કે એની કે ક્વેશ્ચન અંદર થોડું ભી લોજિકલ વસ્તુ મૂકેલી હોય તો તરત તમને લોકોને આઈડિયા આવે ઓકે ફરીવાર જે છે આ ક્વેશ્ચન કરાવું તો પ્રોફિટ લોસ રેશિયો ઓફ જયેશ સુરેશ એન્ડ પંકજ ઇઝ 6:2:3 6:2:3 જય સુરેશ એન્ડ પંકજ પ્રોફિટ એન્ડ લોસ રેશિયો તમને લોકોને અહીં આપેલો છે ઓકે ધેન અ મેનેજર હેઝ રિસીવ્ડ હિઝ કમિશન ઓફ 46000 મેનેજર ને એનું કમિશન 6000 મળે છે એસ પર 10% 66000 એસ પર 10% 66000 એસ પર 10% તો 100 એ કેટલા તો 66000 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 10 00 પર 66000 ઇન્ટુ 10 એટલે કે 6600 ઇન્ટુ 100 divided by 10 00 cut 6600 into 10 yani 66000 total jese divisible profit 66000 because of total profit mathi apne already manager ne 6600 pay kari dida che એટલે 66000 je che 66000 e 66000 part par vache divide karvan to kai rite divide karu simple che jayesh no ratio 6 che total ratio 11 66000 into 6 upon 11 36000 okay suresh no ratio 2 che jo mara ratio ma mistake thi thi mara pankaj ne je suresh ne suresh na badla ma je che b half ma pankaj no ratio ke ante levay suresh profit ratio is equal to 66000 into 2 divided by 11 yani ki tumhe je che cut karo 12000 and pankaj profit is equal to 66000 into 3 divided by 11 yani ki 18000 ઓકે આ સિમ્પલી સમ તો સમજ છે કશું જે છે એ કેને કે ટફ ન હતું આના જેવો સમજે છે તમને લોકોને એક્સરસાઇઝ માં દીખાવું કયો સમજે છે એક્સરસાઇઝ માં આના જેવો કોપી સમજે ઓકે આના જેવો સમજે થોડો ડિફરન્સ સમજે બટ તમને લોકોને જે છે એ ઈઝીલી આઈડિયા આવી જશે ઓકે આસન કરાવી દઉં છું બોર્ડ ઉપર ચલો વિશ્વ અભિજીત અને કુણાલ કયો સમજે પેજ નંબર 31 પેજ નંબર 31 क्वेश्चन नंबर 3 सब क्वेश्चन नंबर 3 कराओ जो ये समझे पेज नंबर 31 क्वेश्चन नंबर 3 सम नंबर 3 सब क्वेश्चन नंबर 3 थोड़ो अलग छे जे कमीशन नो ते मजा आवे समझे सीख जो अने जोजो विश्व एवरेज एंड पुनरारो पार्टनर से प्रॉफिट टू लॉस इन द प्रोपोर्शन ऑफ 3:2:4 ओके અહીંયા જે છે કેટલા પાર્ટનર છે તો કે ત્રણ પાર્ટનર છે વિસ્મય અભિજીત એન્ડ કુણાલ ઓકે ચલો મેનેજર ઇઝ ટુ બી પેડ 10% કમિશન ઓન પ્રોફિટ બટ આફ્ટર ધ ડિડક્શન ઓફ હિઝ સચ ધ મેનેજર ઓફ પ્રોફિટ ઓફ અભિજીત સોરી ધ શેર ઓફ પ્રોફિટ ઓફ અભિજીત ઇઝ 30000 ડિટરમાઇન ધ કમિશન ઓફ મેનેજર ઓકે આયા શું હતું કે આયા મેનેજર નું તમને શેર પ્રોફિટ મેનેજર નું કમિશન આપ્યું હતું એના ઉપરથી આપણે જે છે ટોટલ શેર જોયો ડિવિઝિબલ શેર જોયો અને પછી ડિવાઇડ કર્યું અહીંયા જે છે કે સિચ્યુએશન વાઇસ આવે છે ઊંધી છે અહીંયા તમને એક પાર્ટનરનો શેર આપ્યો છે એના ઉપરથી તમારે પહેલા શું ફાઇન્ડ કરવાનું ટોટલ છે અને એના પછી પર્સન્ટેજ કરવાના જો તો તમને યાદ કરાવું છું કે ભાઈ +10 +5 +20 પર્સન્ટેજ કમિશનમાં પ્લસ ક્યારે થાય તો એ ત્યારે જ થાય જ્યારે પાર્ટનરને બે પોઈન્ટ ઓફ વ્યૂથી પ્રોફિટ થતો હોય બે પોઈન્ટ ઓફ વ્યૂથી ગેઇન થતો હોય પાર્ટનરને કમિશન
પ્લસ પ્રોફિટ એટલે પાર્ટનર ની વાત આવે પાર્ટનર ની વાત આવે પ્રોફિટ પ્લસ કમિશન ની તો જ તમારે જે છે પરસેન્ટેજ એડ કરવાના છે નહીં તો એક કે માં પરસેન્ટેજ એડ કરવાના નથી આ માઇન્ડ ની અંદર સેટ રાખજો એકદમ ઈઝી મેથડ છે અને સારી રીતે શીખાઈ જાય એવી છે દેના જો चेंज नहीं करिए कमीशन में देवा देजो विश्व में एप्लीकेंट कुणाल और पार्टनर शेयरिंग प्रॉफिट एंड लॉस इन द प्रोपोर्शन ऑफ 3:2:4 त्रण पार्टनर से विश्व में अभिजीत एंड कुणाल विश्व में अभिजीत एंड कुणाल प्रॉफिट एंड लॉस ऑफ पार्टनर इज 3:2:4 मिस्टेक ना था पीएनएल प्रोपोर्शन में मिस्टेक ना था एरर ना 3:2:4 बे बार જોઈને પછી લેવા manager is to be paid 10% commission on profit but after deduction of his such share okay manager ne kitna percent aapna hai manager ne 10% aapna hai manager ne 10 hum fari var explain karu chu ke partners ne jara be point of view thi profit thato hai partners ne profit plus commission hoy tyare division ma 110 je che levana che ya 105 levana che 108 levana che it means percentage ma tamare jese commission na percentage add karvana che 100 plus percentage of commission but partner ni vat hoy tyare ahya partner nu commission nathi ahya kon commission che manager nu ani pehla no desha ma to illustration number 3 ema manager nu commission hatu partner nu commission only sum number એમ ઇલસ્ટ્રેશન નંબર 2 એન્ડ એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 2 એમાં જે છે વાત કરી છે એના અંદર તમારે જે છે આપણે 110 ઓર 108 લીધા આમાં જે છે મેનેજર ની વાત આવે ત્યારે તમારે ડિવિઝન માં નથી લેવાના આટલું બધું સ્ટ્રિક્ટલી જે છે તમને લોકોને કહું છું મેનેજર ના પોઈન્ટ ઓફ વ્યૂ માં ડિયર સ્ટુડન્ટ તમારે લોકોને જે છે એ પર્સન્ટેજ ડિવાઇડ માં નથી લેવાના આમાંની અંદર એક સેટ કરજો વિશ મે બીજે કોણ આ પાર્ટનર ઓફ પાર્ટનરશિપ ફ્રોમ ધ પ્રોપોર્શન ઓફ is 3:2:4 manager is to be paid 10% commission of profit but after deduction of his such share the share of profit of abhijit is 30,000 abhijit no share de che 30,000 simple vicharo abhijit no share kitlo 2 jo be share 30,000 malta hoy be share kitna malta hoy 30,000 to total form no share kitlo 3 + 2 = 5, 5 + 4 = 9 टोटल कितना है तो 9 है तो 9 ही कितना है फॉर्म ऑफ डिविजिबल प्रॉफिट तुमने लोगों ने यहां मळे छे डिविजिबल प्रॉफिट इज इक्वल टू 30,000 * 9 / 2 ओके 9 3 = 20 सर 9 3 = 20 सर यानी कि 2,70,000 डिवाइडेड बाय 2 यानी कि 1,35,000 1,35,000 फरी बार जैसे कैलकुलेट कराऊं छु अभिजीत ने 30,000 મળે છે ને એનો પાર્ટ જે છે 2 છે એનો શેર 2 છે 30,000 2 શેર તો ટોટલ ફોર્મ નો શેર કેટલો છે 3 + 2 = 5, 5 + 4 = 9 તો 9 શેર કેટલા 30,000 * 9 ડિવાઇડેડ બાય 2 यानी कि 1,35,000 / 10 = 100 यानी कि 13,500 रुपीस जे छे ए 00.00 कट 13,500 रुपीस छे इजी समझे सम मा कसो नतो आनी पहला नो जे सम तो एना अंदर केवो होतो तो के भाई आनी पहला ना सम ना अंदर जे छे ए मैनेजर नो कमीशन आयकु थु एना परथी जे छे प्रॉफिट फाइंड करो अने पछि प्रॉफिट डिवाइड करो आमा एक चूर ऊंधू थियो पार्टनर नो शेयर आपेलु छे पार्टनर ना शेयर उपरथी टोटल प्रॉफिट फाइंड करो अने एना उपरथी मैनेजर ने कमीशन आयकु મેથડ બેવ સેમ છે અંદર અંદર જે છે કે એને કે લોકો ચેન્જ કરેલી છે એકદમ ઈઝી સમ છે એક જ સબ ટેક્સ્ટ બુક ના અંદર છે ઓકે જોઈ લો સબ
ઓકે મેડિસન અત્યારે જે છે આપણે લોકોએ કયા કયા પોઈન્ટ કર્યા એની તમને લોકોને પર્ટીક્યુલર છે ટોટલી પહેલેથી વાત કરી દઉં એકદમ ઈઝી સેન્સના અંદર તમને લોકોને વાત કરું કે આપણે જે છે સ્ટાર્ટ ક્યાંથી કરેલું ને ક્યાં છે આપણે લોકોએ ફિનિશ કર્યું આજે જે છે આજનો લેક્ચર સ્ટાર્ટ આપણે જે છે ટાઈપ નંબર 7 ફિનિશ કર્યું ટાઈપ નંબર 8 થી સ્ટાર્ટ કર્યો ટાઈપ નંબર 8 ના અંદર જે છે કમિશનનું હતું કમિશનના અંદર પાર્ટનર્સ કમિશનની આપણે લોકોએ વાત કરી પાર્ટનર્સ કમિશનની જે વાત કરી એના અંદર એક્ચ્યુઅલી એવું હતું કે ત્રણ પાર્ટનર હતા હંસા ઇટેશન વિજય કેપિટલ પ્રપોશન આપેલું કેપિટલ પ્રપોશન આપણે લોકોએ લેવાનું નથી એમાં તમને લોકોને ક્લિયર કર્યું ઓકે બેના ડિફરન્સ કીધા પીએનએલ પ્રપોશન શું છે કેપિટલ પ્રપોશન શું છે કે ભાઈ કોઈ પાર્ટનર જે છે વિધાઉટ કેપિટલ બી પાર્ટનરશિપમાં એન્ટર થઈ શકે બીકોઝ ઓફ એની પાસે કોઈ નોલેજ હોય કોઈ સ્પેશિયલ સ્કિલ્સ હોય આવા બધા પોઈન્ટ હોય છે તો એ જે છે આમનું એન્ટર થઈ શકે છે ઓકે બીજી વસ્તુ મેં તમને લોકોને જે કીધી એ કેપિટલ પ્રપોશન જે છે ફર્સ્ટ તો નથી લેવાનું પીએનએલ પ્રપોશન એના જે 1:1:1 એઝ પર પાર્ટનરશિપ ડી યા એઝ પર પાર્ટનરશિપ એક્ટ એ જે છે આપણે લોકો કન્સિડર કર્યું એકચ્યુઅલી સમમાં એવું હતું કે હિતેશને જે છે યાની કે હિતેશ જે પાર્ટનર છે એ પાર્ટનરને કમિશન પ્લસ પ્રોફિટ એટલે પાર્ટનરને જે છે એને એના એક્સ્ટ્રા વર્કમાં એની સ્પેશિયલ સ્કિલ્સના બદલામાં એને કમિશન એક એડિશનલ મળે ઓકે સીધી વસ્તુ છે તમે જ કોઈ પાર્ટનર છો તો તમે લોકો વિચારો કે તમને શેમાં ઇન્ટરેસ્ટ હોય ફર્સ્ટ તો કમિશનમાં જ ઇન્ટરેસ્ટ હોય ને પ્રોફિટ તો સર બધાને મળવાનું છે હું વાત કરું છું ઇલસ્ટ્રેશન નંબર 2 ની ટાઈપ નંબર 8 ની ભાઈ કમિશન તો બધાને મળવાનું છે એટલે સિમ્પલ આપણને શેમાં ઇન્ટરેસ્ટ હોય તો કે ભાઈ સર આપણને ઇન્ટરેસ્ટ છે કમિશનમાં હોય ઓકે તો પહેલા કમિશન ફાઇન કરીએ મેં ત્યારે તમને લોકોને એક વસ્તુ યાદ કરાવી એક વસ્તુ જે છે યાદ રાખવાની કીધી કે આપણે લોકોએ ત્યારે ડિવિઝનમાં તમારે 100%+ ઓફ કમિશન ઓકે કમિશનનું ફોર્મ્યુલા હતું કમિશન ઇઝ ઇક્વલ ટુ પ્રોફિટ ઇન ટુ પર્સન્ટેજ ઓફ કમિશન અપોન 100%+ ઓફ કમિશન ઓકે એ વાત જે છે તમારા માઇન્ડના અંદર સેટ કરજો એટલે પહેલા જે છે હિતેશને કમિશન એનું મળી જાય છે ટોટલ પ્રોફિટ તો 1,65,000 હિતેશનું કમિશન 15,000 આવ્યું 1,65,000 માઇનસ 15,000 યાની કે ટોટલ ડિવિઝેબલ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 165 માઇનસ 15 150,000 150,000 ડિયર ફ્રેન્ડ્સ ડિવિઝેબલ પ્રોફિટ આવ્યો હવે ડિવિઝેબલ પ્રોફિટ છે એને ડિવાઇડ કરવાનું ત્રણેય પાર્ટનરમાં ડિવાઇડ કરવાની નીડ નથી જરૂર નથી બીકોઝ ઓફ આપણને હિતેશનું ટોટલ જે છે એ પ્રોફિટ જે છે આપણને ફાઇન કરવાનું છે હિતેશની ટોટલ અમાઉન્ટ જે છે આપણે ફાઇન કરવાની છે તો હિતેશની ટોટલ અમાઉન્ટ ફાઇન કરવા માટે તમારે પ્રોફિટની નીડ છે પ્લસ કમિશનની તો કમિશન તો તમને 15,000 મળી ગયું હવે તમારે શું ફાઇન કરવાનું ડિયર ફ્રેન્ડ્સ હિતેશ પ્રોફિટ ઇઝ ઇક્વલ ટુ 1,50,000 એટલે કે જે ડિવિઝેબલ પ્રોફિટ હતો જે કમિશન લેસ કર્યું બરોબર છે આફ્ટર કમિશન 1,50,000 ઇન્ટુ 1 ડિવાઇડેડ બાય 3 એટલે 50,000 50,000 પ્રોફિટ પ્લસ 15,000 કમિશન ટોટલ 65,000 ઓકે આ વાત કરી આના પછી જે છે એ એક્સરસાઇઝનો એક્ઝામ હતો એક્સરસાઇઝનો સમ નંબર 2 આઈ થિંક જો મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી સમ નંબર 3 નો સમ નંબર 2 ક્વેશ્ચન નંબર 3 સમ નંબર 2 આના અંદર જે છે એ બે પાર્ટનર હતા બરોબર અમૃતા અને દિવ્યા યસ બરોબર એમનું કેપિટલ પ્રપોર્શન હતું એ નહોતું લેવાનું દિવ્યાને 8% જે છે કમિશન આપવાનું હતું તો ફર્સ્ટ તમારો 96,000 સમથિંગ જે હતો બરોબર 89,000 કે 96,000 બરોબર છે ઇન્ટુ જે છે તમારા લોકોને 8/108 કરવાના જે કમિશન મળે એ કમિશન જે છે ટોટલ પ્રોફિટમાંથી લેસ કરો એટલે ડિવિઝેબલ પ્રોફિટ મળી જાય ઇન્ટુ 1/2 એટલે દિવ્યાનો પ્રોફિટ મળે દિવ્યાસ પ્રોફિટ ઇઝ ઇક્વલ પ્લસ કમિશન યાને કે દિવ્યાને ટોટલ અમાઉન્ટ કેટલી રિસીવ થઈ સોરી અમૃતાને ટોટલ કેટલી અમાઉન્ટ રિસીવ થઈ તમને લોકોને મળી જશે ઓકે એના પછી જે છે એ મેં તમને લોકોને ટાઈપ નંબર 9 કરાવી ટાઈપ નંબર 9 ની અંદર કઈ રીતની વાત હતી કોઈ ટાઈપ નંબર 9 ના અંદર જે છે મેનેજરના તમને 6600 રૂપિયા જે છે એ કમિશનના આપેલા કે મેનેજરને 10% કમિશન છે તો 6600 રૂપિયા મેનેજરને આવે છે ઓકે તો તમારા પાર્ટનરને જે છે ટોટલ પ્રોફિટ ડિવાઇડ કરવાનું હતું તો આપણે લોકોએ શું કર્યું 6600 ઇન્ટુ 10 એટલે કે 10 પાટે જે છે ને 6600 મળે છે 100 પાટે કેટલા તો 6600 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 10 એટલે કે 66,000 આ 66,000 જે છે આપણે પાર્ટનર્સ વચ્ચે ડિવાઇડ કર્યા એટલે 36,000 12,000 18,000 આવી રીતે પાર્ટનરને જે છે અમાઉન્ટ આવતી ઓકે તો આપણે કેમ મેનેજરના કમિશન ઉપરથી ટોટલ જે છે પ્રોફિટ ફાઇન કરી શક્યા તો એક વાર મેનેજરને 10% મળે છે 6600 તો 100% ટોટલ ફર્મનું કમિશન કેટલું હોય તો 6600 ઇન્ટુ 100 ડિવાઇડેડ બાય 10 એટલે કે 66,000 એટલે કે ત્રણ પાર્ટનરમાં ડિવાઇડ કરવા અને આ પ્રોફિટ શેરિંગ રેશિયોમાં એટલે કે પીએનએલ રેશિયો ઓકે ડિયર ફ્રેન્ડ્સ હવે આગળ વાત કરીએ તો મેં તમને લોકોને જે છે એના જે એક સમ કરવા માટે જે છે એ ટેક્સ્ટ બુકના અંદર આપણે એક્સરસાઇઝમાં આવ્યા ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 3
ઓકે તો એના અંદર જે આપણે થોડું વેરિએશન મળ્યું કે ભાઈ ક્વેશ્ચન નંબર 3 સબ ક્વેશ્ચન નંબર 3 ના અંદર તો આમાં પાર્ટનર્સ નું પ્રોફિટ આપેલું છે પાર્ટનર્સ ના પ્રોફિટ ઉપરથી ફર્મ નું ટોટલ પ્રોફિટ ફાઇન્ડ કરવાનું પછી મેનેજર નું કમિશન ફાઇન્ડ કરવાનું તો આપણને ખબર પડી કે ચલો અભિજીત નું ટોટલ પ્રોફિટ કેટલું છે અભિજીત નું પ્રોફિટ 30000 અભિજીત નો શેર કેટલો 2 તો 30000 શેર કેટલા છે 2 એ ઓકે તો ટોટલ 3 + 2 5 5 + 4 9 તો 9 એ કેટલા તો કે 30000 * 9 / 2 તો 270000 270000 / 2 135000 ઓકે આ 135000 ડિફરન્સ જે છે એને આપણે ટોટલ પ્રોફિટ આવ્યો કમિશન જે છે 10% આપવાનું છું ઇનટુ 10 / 100 એટલે 13500 મેં આ સેશન ના અંદર 5-7 વાર એવું કીધું હશે કે તમારે પણ માઇન્ડસેટ કરવાનું છે અને પર્સન્ટેજ ડિવિઝન માં જ્યારે જ પ્લસ થાય ત્યારે જ પ્લસ થાય જ્યારે તમને પાર્ટનર્સ ને કમિશન પે કરતા હો ઓકે આ વાત છે તમારા માઇન્ડ માં અંદર સેટ કરજો ઓકે બીજી વસ્તુ કે આપણા પાસે જે છે કદાચ તમને લાગે કે સર આ લેક્ચર માં કેવું લેક્ચર આપે છે બરોબર છે ઓકે તો આપણા પાસે કદાચ હવે ટાઈમ જે છે એ કે ને કે આમ જોઈએ તો ઓછો જ કહેવાય ઓછો ઇન ધ સેન્સ કે આપણે જે છે લાઈવ જે મળતા હતા ઓકે એ જે છે કે ને કે કોરોના ના જે છે સર્કમસ્ટન્સીસ ના કારણે નથી થઈ શકતો ઓકે હું મારી બેસ્ટ ટ્રાય કરું છું કે તમને ક્લાસરૂમ જેવું જ નોલેજ જે છે પ્રોવાઈડ કરું તો બી તમને લોકોને કઈ ડાઉટ હોય ડિફિકલ્ટીઝ હોય કોઈ ભી પ્રોબ્લેમ હોય તો મારો નંબર છે તમે મને ડાયરેક્ટલી જે છે કોલ કરી શકો છો કે ક્યારે જે છે ટાઈમ નું વેરિએશન છે તો તમને લોકોને ટાઈમ કહીશ કે તમે આ ટાઈમે મને જે છે કોન્ટેક્ટ કરજો બટ તમે મને જે છે એક મેસેજ છોડી શકો છો કે સર આ પ્રોબ્લેમ આ સમમાં છે તો મને પ્લીઝ સોલ્વ કરાવો તો હું જે છે તમને સામેથી કોલ કરીને સોલ્વ કરાવે કોઈ ટેન્શન નથી બટ તમે લોકો જે છે ખૂબ સારી રીતે કરો ઓકે હવે આ ચેપ્ટરનો લાસ્ટ સેશન છે આ લાસ્ટ સેશન પછી આપણે જે છે ચેપ્ટર નંબર 2 એટલે કે ફાઇનલ અકાઉન્ટ ઉપર જવાનું છે આપણે ત્રણ ચેપ્ટર કમ્પ્લીટ થશે ફર્સ્ટ ગુડવિલ થઈ ગયું પછી થઈ ગયું જે છે રિકન્સ્ટ્રક્શન ઓફ પાર્ટનરશિપ એન્ડ ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ આપણે જે છે ત્રણ ચેપ્ટર કમ્પ્લીટ થશે અને ફાઇનલ અકાઉન્ટ ઉપર આપણે આગળ વધશું સ્ટે હોમ સ્ટે સેફ ભણો અને જે છે તમારું વર્ક જે છે આગળ કન્ટિન્યુ કરો બડે ગાઈ ઇન્ડિયા જબી તો બડે ગાઈ ઇન્ડિયા થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી મચ